કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સમયે રાફેલ સોદા અંગે જે જુઠાણા ફેલાવીને પ્રચાર કર્યો, ત્યારબાદ ચોકીદાર ચોર છે એવું વિધાન સુપ્રીમને ટાંકીને જે એમણે કર્યું એની સામે સુપ્રીમ કોર્ટમાં રાફેલ અંગે પણ સરકારને ક્લીન ચીટ મળી છે અને ચોકીદાર ચોર છે એના વિધાનની સામે સુપ્રીમે એમને ઠપકો આપ્યો છે. જ્યારે પ્રજાની સમક્ષ આવા જુઠાણા ફેલાવવાનો એમણે પ્રયત્ન કરીને ચૂંટણી જીતવાના જે પ્રયત્ન કર્યા એની સામે અમારી માંગણી છે કે આ દેશથી પ્રજાની માફી માગે અને ફરી વખત આવા જુઠાણા નિવેદનો સુપ્રીમ જેવી સંસ્થાને ટાંકીને ન કરે એવી તકેદારી અમે કરવા માગીએ છીએ. આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ દ્વારા વારંવાર સુપ્રીમ કોર્ટનો અનાદર કરવો અને રાફેલના મુદ્દા ઉપર હડાહડ જે લોકો જુઠ્ઠાણું બોલતા રહ્યા છે અને બધી વાતો ફેલાવતા રહ્યા છે એના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ રાહુલ ગાંધી જે પોતાની બાલિશતા બતાવીને વારંવાર સુપ્રીમ કોર્ટનાની વાતનો પણ અનાદર કરીને જે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, અફવા ફેલાવી રહ્યા છે અને ચોકીદાર ચોર હે જેવા સ્ટેટમેન્ટ કરાયા છે એની સામે અમે વિરોધ કરીએ છીએ અને અમે એમને આ માટે અને રાફેલ માટે જે વારંવાર જે લોકો જૂઠું બોલી રહ્યા છે એના માટે રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે એના માટે આજે અમે આ ધરણાનો કાર્યક્રમ આજે અહીં રાખ્યો છે. Rahul Gandhi desh se maafi maange. People having a saga of corruption from deep scandal. Spreading a request for justice. जिनके पूरे भारत भ्रष्टाचार में रंगे हैं, देश की सुरक्षा के साथ माफी मांगे राहुल गांधी, माफी मांगे, माफी मांगे, माफी मांगे राहुल गांधी, माफी मांगे. अरे सोनिया, अरे सोनिया, माफी मांगे, माफी मांगे. રાહુલ ગાંધી માફી માંગે, માફી માંગે, માફી માંગે રાહુલ ગાંધી.